અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા મેગા રોડ શો કર્યો. ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન પૂર્ણ થયું. બીજા ચરણ માટે અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરોડાથી ચાંદખેડા સુધી મહા મેગા રોડ શો કર્યો અને અમદાવાદીઓનું અભિવાદન ઝીલ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું. હવે બીજા તબક્કાની બેઠકો માટે મતદારોને રીઝવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સવાલ છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યા બાદ શહેરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. નરોડાથી શરૂ થયેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો સૌ પ્રથમ શહેરના કૃષ્ણનગરથી હીરાવાડી અને પછી શ્યામશિખર પહોંચ્યો હતો. પીએમએ શ્યામશિખર 4 રસ્તા પર આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીંથી મોદીનો રોડ શો તેના નિર્ધારિત રૂટ પર બાપુનગર 4 રસ્તાથી રવાના થયો અને અનુપમ બ્રિજ પહોંચ્યો હતો, જ્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જે બાદ કાફલો આગળ વધતા શિવરંજની 4 રસ્તા થઈને અખબારનગર અને પછી વ્યાસવાડી પહોંચ્યો હતો. અહીંથી આરટીઓ સર્કલ પહોંચ્યો, જ્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આરટીઓ સર્કલથી ચાંદખેડા પહોંચ્યો હતો આ રોડ શો, જ્યાં આ રોડ શો પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે ગાટલોડિયાના પ્રભાત ચોકમાં ભાજપ એટલે ભરોસો નામથી વિશાળ રંગોળી જાહેર રસ્તા પર દોરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શો થકી અમદાવાદ શહેરની 14 વિધાનસભાની બેઠકને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. શહેરની જે 14 વિધાનસભા ઉપરાંત એક ગાંધીનગરની વિધાનસભાને પણ આવરી લેવામાં આવી છે. વડાપ્રધાન મોદીના રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે લોકોમાં ભારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રોડ શો દરમિયાન ઠેર ઠેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી અને મોદી મોદીના નારા લાગ્યા હતા અને મોદી મોદીના નારાથી આ રોડ ગુંજી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જે જે વિસ્તારમાં પહોંચ્યો ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાક લોકો તો પીએમ મોદીની કારની સામે પણ આવી ગયા હતા, જેના કારણે એસપીજીના જવાનોએ તેમને પરાણે ખદેડ્યા હતા. આ ઉપરાંત એમ્બ્યુલન્સ માટે વડાપ્રધાનનો કાફલો અટક્યો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો દરમિયાન વચ્ચે આ કાફલો રોકાયો પણ હતો અને ત્યારબાદ આ કાફલાની ઝલક જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાની ઝલક જોવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ ભારતીય જનતા પાર્ટી માત્ર એક મોહરો હોય તે પ્રમાણે ચહેરો છે અને એ ચહેરો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી એટલે ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટી એટલે નરેન્દ્ર મોદી, આવો એક ચહેરો છે. અને ગુજરાતમાં પણ કોઈ ચહેરો ન હોય તે પ્રમાણે આ રોડ શો દરમિયાન કે મોટી સભાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્યાંય જોવા મળતા નથી. ના તો તેમનું સ્ક્રિપ્ટ જોવા મળે છે, ના તો કે તેમની કોઈ ભાષણબાજી જોવા મળે છે, ના તો તેઓ કોઈ રોડ શો કે કોઈ મીડિયામાં ચમકતા રહે છે. માત્ર ચમકે છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી નથી પરંતુ એક વ્યક્તિ વિશેષ છે અને વ્યક્તિ વિશેષના નામથી જ મતદારોને રીઝવવામાં આવે છે. ગુજરાતના મતદારોને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ વોટ આપો છો તેવું કહેવામાં આવે છે. અત્યારે હાલમાં ગુજરાતમાં મુખ્યમંત્રીની ચૂંટણી હોય અને મુખ્યમંત્રી કોણ બનવાનો છે તે પણ નક્કી હોય અને મુખ્યમંત્રીના નેજા હેઠળ એટલે કે ભૂપેન્દ્રના પટેલના નેજા હેઠળ આ ચૂંટણી લડાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નામની કોઈ ચર્ચા જ થતી જોવા મળતી નથી. માત્ર ચર્ચા જોવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વોટ આપો, ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે તેઓ શહેરીજનો અમદાવાદીઓ માત્ર નરેન્દ્ર મોદીને જ વોટ આપે છે. એટલે કે શહેરીજનોમાં અનોખો પ્રેમ જોવા મળી રહ્યો છે અને અનેકો વિકાસ પણ શહેરીજનો માણતા હોય છે, જેને લઈને શહેરીજનોમાં સૌથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી મેળવતી હોય છે, જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ સુરતમાં પણ રોડ શો કર્યો હતો અને આજે ફરીથી અમદાવાદમાં પણ રોડ શો કરવામાં આવી રહ્યો છે. આમ
મધ્ય ગુજરાતમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરી અને પોતાના નામે વોટ આપવા માટે અને અપાવવા માટે મતદારોને રીઝવશે. હવે જોવાનું એ રહ્યું છે કે આ મતદારો કેટલા રીઝાય છે અને કોના તરફી મતદાન કરે છે તે જોવું રહ્યું. હાલમાં તો પ્રથમ ચરણના મતદાનમાં 60% જેટલું મતદાન થયું છે, જે ગત વિધાનસભાની ચૂંટણીમાં 67%થી વધારે થયું હતું. તેને લઈને આ વર્ષે 6-7% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર ભારતીય જનતા પાર્ટીને થાય તેવા સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. જેમ જેમ મતદાનમાં ઘટાડો થાય તેમ કોંગ્રેસને ફાયદો થાય છે, અને જેમ જેમ મતદાનમાં વધારો થાય તેમ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોવાનો સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આજના આ મેગા રોડ શો અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ચરણ અને બીજા ચરણની જે ચૂંટણી યોજાઈ છે ત્યારે ખાનગી કંપનીઓ, સરકારી સંસ્થાઓથી લઈને તમામ જગ્યાએ રજા રાખી અને મતદાન કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. ત્યારે સૌ મતદારો સૌથી વધારે મતદાન કરે તે ખૂબ જરૂરી છે. જોવા મળે તો પ્રથમ ચરણમાં 40% લોકોએ મતદાન કર્યું જ નથી, ત્યારે 60% જ લોકો મતદાન કરતા હોય અને તેમાં પણ સૌથી વિશ્વની સૌથી મોટી પાર્ટી બનતી હોય ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ 70-80% જેટલું મતદાન થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ રોડ શો, ભવ્ય મેગા રોડ શો અને આવા રોડ શો કરી અને જાહેરમાં લોકો સાથે સંપર્ક કરી મતદાનમાં વધારો થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે બીજા ચરણનું જે મતદાન થવાનું છે તેમાં કેટલા% મતદાન થશે તેની પર મદાર રહેલો છે. અંતિમ પરિણામ તો 8 ડિસેમ્બરના રોજ જ મળી જશે. હાલમાં ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં આમ આદમીના પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ રોડ શો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ સાયલન્ટ પ્રચાર કરતી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે કોણ મેદાન મારે છે. પ્રથમ ચરણના ધુંધરોનું ઈવીએમમાં કેદ થઈ ગયા છે અને બીજા ચરણના જે ઉમેદવારો છે તેમનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે ત્યારે સત્ય બહાર આવશે. નરેન્દ્ર મોદી, હા એ તો મોદી જે સરસ શ્રેષ્ઠ કામ કરશે એને જ મળશે, અને બધાની આશા એ જ છે કે મોદીજીને મળે, પછી એ તો નવ પરિણામ જોઈ લઈશું.
મોદી મોદી એના મમ્મી વિનીતા ચિતાનિયા મોદી સાહેબ આવશે ભાઈ મોદી ખાસ કરીને જે રાષ્ટ્રના જે પ્રધાન સેવકની જે એમણે છાપ ઊભી કરી છે એ પ્રજાનું જન અભિવાદન ઝીલવા માટે આજે જ્યારે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ખાસ કરીને એક રોલ મોડલ તરીકે ઉપસી આવ્યો ત્યારે સૌ પબ્લિક એમની એક ઝલક જોવા માટે આતુર છે અને જ્યારે આપણા ગુજરાતના જ હોય તે ગુજરાતી તરીકે અમને આજે નરેન્દ્રભાઈ જ્યારે રોડ શો કરવા જ્યારે નીકળ્યા હોય અને જ્યારે અમારું અભિવાદન જ્યારે ઝીલવા નીકળ્યા હોય તો એક મુસ્લિમ સમાજ તરફથી હું એને આવકારું છું અને ખાસ કરીને જે અમદાવાદની જે શાંતિ સલામતી અને કોમી સૌહાર્દ જે છેલ્લા 15-20 વર્ષથી શહેરમાં શાંતિ અને સલામતીને જ્યારે અમનનો માહોલ છે તો અમને કહેતા આનંદ થાય છે કે આવા ગુજરાત એક ગર્વા ગુજરાતી તરીકે અમે ગર્વથી અનુભવીએ છીએ અને ખાસ કરીને આવનારા જે 5 તારીખે જે મતદાન થવાનું છે એ મુસ્લિમ સમાજ પર જંગી મતદાન કરીને જેમણે શાંતિ અને સલામતી જે કાયમ રાખી છે એમને ચોક્કસપણે અચૂક મતદાન કરશે એવું મને લાગી રહ્યું છે.